નલિયામાં કર્ણિશન અને ક્ષત્રિય રાજપૂત સમાજના ઉપક્રમે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ઉગ્ર માંગ. નલિયાથી મારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. રાજપૂત કર્ણિશન તેમજ અબડાસા ક્ષત્રિય સમાજ દ્વારા અબડાસા પ્રાંત અધિકારી શ્રી વાઘેલા સાહેબને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અબડાસાના મુખ્યમથક નલિયા ખાતે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં અબડાસા ક્ષત્રિય સમાજ તેમજ કર્ણિશનના સંયુક્ત ઉપક્રમ પ્રાંત અધિકારી શ્રી વાઘેલા સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પુરુષોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે તેને ભારોભાર શબ્દમાં વખોડી કાઢી અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ખાસ કરીને આ બાબતે તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે અને તેમની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગણી આવેદનપત્ર વખતે હકુમતસિંહ જાડેજા દ્વારા અને કર્ણિસેનાના પ્રમુખ અબડાસા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અજીતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, માવીસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, જાંબા સોઢા, દિવેરાજસિંહ વિંઝાણ, જયદીપસિંહ જાડેજા સહિતના લોકો ખાસ જોડાયા હતા. ક્ષત્રિયો મોટી સંખ્યામાં વડીલો અને ભાઈઓ બધા ભેગા થયા છે. જે મુખ્ય જે મુદ્દો છે આવેદનપત્ર આપ્યો છે ક્ષત્રિય સમાજ વિશે જે ઘસાતું બોલ્યા છે રૂપાલા, જે પોતે એક શિક્ષિત વ્યક્તિ છે, કેન્દ્રમાં એક મિનિસ્ટર રહી ચૂક્યા છે, આવા વ્યક્તિ પાસેથી આવી અપેક્ષા ના હોય શબ્દોની. રાજપૂત કોઈ દિવસ કોઈ સમાજ વિશે ઘસાતું ના બોલે, પણ જો રાજપૂતના સમાજ વિશે જો ઘસાતું બોલાતું હોય તો એને સહન પણ ના કરી શકે. રાજપૂત કોઈ પણ વિચારસરણીનો ગુલામ નથી, રાજપૂતનો કોઈ પણ ધણી નથી, કોઈ પણ રાજકારણી, કોઈ પણ પાર્ટી ABC હોય એનો ગુલામ નથી રાજપૂત. રાજપૂત લાત મારી દેશે ગમે એ વિચારસરણીને, પણ પોતાની અસ્મિતા ઉપર, પોતાની બેન દીકરીઓ ઉપર જ્યારે વાત આવતી હોય, જેને ઇતિહાસ ભૂગોળની ખબર ના હોય, એવા લોકો ભૂંગરા લઈને ઊભા રહી જાય રાજપૂતોની ઇતિહાસની ગાથા ગાવા માટે, તો એને ક્યારે રાજપૂતો ક્ષમા નહીં કરી શકે. અને આખા ગુજરાતમાં જ્યારે રાજપૂતોનો અવાજ ઉપડે છે, આખા દેશમાં ઉપડશે, અને આગામી સમયમાં જે વડીલો અને સમાજના જે આગેવાનો નક્કી કરશે એ રીતના યુવાન એમની સાથે છે, અને અમે સૌ સમાજના કાર્યમાં સાથી છે. જય માતાજી. આજ તારીખ 2/4/2024 અમે ખાસ એસટીમ કચેરી નલિયા સમસ્ત રાજપૂત ભાયાતો તથા શ્રી રાજપૂત કર્ણિશન અબડાસા અને સમસ્ત ક્ષત્રિય ભાયાતો અબડાસા આજે એકત્રિત થઈ અને રૂપાલા વિરુદ્ધમાં અમે આવેદનપત્ર દીધેલ છે, જેણે ક્ષત્રિયોના ખોટા અને સાવ અર્થ વગરના, જેને કહેવાય કે જેને કોઈ શબ્દમાં નથી કહી શકતા અમે, એટલી એણે નીચતા દાખવી છે. અમને કોઈ પક્ષથી વાંધો નથી, પણ વ્યક્તિગત જેણે વાણી વિલાસ કર્યો છે, નિમ્ન ટિપ્પણીઓ કરી છે ક્ષત્રિય સમાજ વિશે, એ અમે જરાય નથી સાંખી લેવાના. અને જો ભાજપ સરકાર રૂપાલા સાહેબની જો ટિકિટ રદ નહીં કરે તો આનાથી પણ ગંભીર પરિણામ ભોગવવાની તૈયારી રાખે. જય માતાજી. જય માતા.